लॉकडाउन पछी लुक कॉन्शियस प्रजा सौथी पहला सलून अने पार्लर तरफ दोट मुकवानी એટલે કે લોકડાઉન જેવું ખુલશે એ સાથે સલૂન અને પાર્લરમાં ભીડ એકઠી થવાની આશંકા છે. તેવામાં સલૂન પાર્લર માટે નિયમો પાળવા મોટી ચેલેન્જ હશે. હેરકટ માટે લોકડાઉન ખુલવાની જોવાતી રાહ. કેવી રીતે મેનેજ કરશે સલૂન અને પાર્લરના નિયમો? સોશિયલ ડિસ્ટન્સિંગનું રાખવું પડશે ધ્યાન. અમદાવાદમાં આગોતરા આયોજનના ભાગરૂપે બાર્બર એસોસિએશને એક ખાસ ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં સલૂનમાં અને પાર્લરમાં કઈ કઈ સેવાઓ જ શરૂઆતી તબક્કામાં આપવી અને ગ્રાહકો માટે શું તકેદારી રાખવી તેની સૂચનાઓ અપાઈ છે. આ ગાઈડલાઈન પર નજર કરીએ. ગ્રાહકને પ્રવેશ સાથે જ સેનેટાઈઝ કરવા, માસ્ક પહેરેલું હોય તો જ સલૂનમાં એન્ટ્રી, શક્ય હોય તો ગ્રાહકને સ્ટીમ આપવી, બને ત્યાં સુધી જાણીતા ગ્રાહકોને જ પ્રાથમિકતા. જે પ્રમાણે સરકારે જે નિયમ કાઢ્યો છે આ કોરોનાના પ્રમાણે, તે પ્રમાણે કે ક્લાયન્ટ, કોઈ પણ ક્લાયન્ટ આવે તો એમના માટે જ્યારે ગેટ પાસે જ એમને સેનેટાઈઝ સ્પ્રેથી એમને સેનેટાઈઝ કરવાના, પ્લસ આપણે માસ્ક સેનેટાઈઝ આ થાય પછી માસ્ક પહેરવાનું, ક્લાયન્ટને પણ માસ્ક આપવું જરૂરી છે. અમારે બી અમે સામે બે સલૂન છે, જેથી કરીને જે આ નિયમો આવ્યા છે એના માટે અમે પૂરેપૂરી તકેદારી રાખીશું અને સરકારશ્રીના આદેશોનું પાલન કરીશું. આ તરફ શહેરના બ્યુટી પાર્લર માટે પણ ગાઈડલાઈન જાહેર કરી દેવાઈ છે. બ્યુટી પાર્લરમાં શરૂઆતી તબક્કામાં માત્ર આઈબ્રો અને હેરસ્ટાઈલની જ સર્વિસ આપી શકાશે, બીજી કોઈ સર્વિસ નહીં આપી શકાય. જ્યાં પણ તેમણે હેર આર્ટ સલૂનની માફક જ તમામ ગાઈડલાઈનનું ધ્યાન રાખવું પડશે. સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પણ પાલન કરવાનું રહેશે. સંપૂર્ણપણે એ યોગ્ય જ છે. એ બાર્બર એસોસિએશને બહુ વ્યવસ્થિત નિર્ણય લીધો છે કે લોકડાઉન પછી સ્ત્રીઓએ ફક્ત આઈબ્રોઝ અને હેરસ્ટાઈલિંગ કરવું એ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને હું એમાં સહમત છું. આજે સૌ કોઈ વિચારી રહ્યા છે કે લોકડાઉન પૂર્ણ થશે ત્યારે ફરીથી કઈ રીતે જનજીવન પૂર્વવત થશે, પણ સૌથી મોટી વાત એ છે કે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના પાલન સિવાય કોઈ છુટકારો નથી, એ સનાતન સત્ય છે. ત્યારે સૌ હવે તૈયારીમાં લાગી ગયા છે. ગુજરાતમાં જ્યારે લોકડાઉન પૂર્ણ થશે તો તેમાં કેટલાક ઉદ્યોગો અને વેપારીઓને છૂટ આપવામાં આવશે, અને એમાં જો વાત કરીએ તો બાર્બર એસોસિએશન, જે સલૂન છે, જે હેરસ્ટાઈલિંગ છે, તેની જો વાત કરીએ તો ગુજરાતમાં બાર્બર શોપ એસોસિએશન દ્વારા કોરોનાને લઈને કેટલીક સર્વિસ ચાલુ રહેશે તેનું લિસ્ટ પણ બહાર પાડવામાં આવ્યું છે. જો તેની વાત કરીએ તો પુરુષો માટે માત્ર હેર કટિંગ, હેર કલર, હેર સ્પા અને રેઝરથી દાઢીની સર્વિસ સારું રહેશે, અને મહિલાઓની જો વાત કરીએ તો મહિલાને માત્ર આઈબ્રો અને હેરસ્ટાઈલિંગનું સર્વિસ ચાલુ કરવામાં આવી છે, અને જો અમુક નિયમોનું પણ પાલન તેમને કરવું પડશે. જો નિયમોની વાત કરીએ તો તેમણે સલૂનમાં જે બી કસ્ટમર આવશે તેમને સેનિટાઈઝ કરવું પડશે, સેનિટાઈઝની સાથે માસ્ક પણ પહેરવું પડશે, અને જો શક્ય હોય તો 4-5 વાર તેમના સલૂનમાં કપૂરથી ધૂપ પણ કરવામાં આવશે, અને જો બીજી વગેરેની પણ ઘણા નિયમો પાલન કરવાનું સરકારે કહ્યું છે, અને જે બાર્બર શોપ એસોસિએશન દ્વારા આ જે નિયમો લાગુ કરવામાં આવે છે, જો તે નિયમ લાગુ નહીં થાય તો સતત કાર્યવાહી પણ કરવામાં આવશે. તો હવે જોવાનું એ રહેશે કે લોકડાઉન પૂર્ણ થયા બાદ આ નિયમોનું કેટલું પાલન થાય છે. કેમેરા પર્સન નીતિન બગડા સાથે નિધિ પંચાલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.